નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં, જ્યાં આપને મળશે આપના પ્રશ્નોનો સરળ ઉકેલ. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા ડિજિટલાઇઝેશન અન્વયે વિવિધ વિભાગની ઘણી બધી સેવાઓને ઓનલાઈન કરી દેવામાં આવેલ છે. જેમ કે મહેસૂલ વિભાગની વિવિધ સેવાઓ જેવી કે વારસા એન્ટ્રી, 7/12 સુધારો, બિનખેતી, જમીન માપણી અંગેની અરજી વગેરે અલગ અલગ સેવાઓ છે, તે ઘરે બેઠા ઓનલાઈન મેળવવા માટે આઈઓરા પોર્ટલ બનાવવામાં આવેલ છે. અને તેવી જ રીતે પોલીસ વિભાગની વિવિધ સેવાઓ ઘરે બેઠા ઓનલાઈન મેળવવા માટે સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ નામની એન્ડ્રોઈડ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આમ તો પોલીસ વિભાગ દ્વારા આ એપ્લિકેશનના પ્રચાર પ્રસાર માટે શેરી મહોલ્લાઓ તથા જાહેર રોડ રસ્તાઓ પર આ પ્રકારના હોર્ડિંગ્સ લગાવવામાં આવેલ છે, અને તમે પણ ક્યાંક ને ક્યાંક આવા હોર્ડિંગ્સ જોયા હશે, જેને આપણે સામાન્ય જાહેરાત સમજી અને ધ્યાન આપતા નથી. પણ જ્યારે મેં આ એપ્લિકેશનના ફાયદાઓ વિશે જાણ્યું, તો મને થયું કે તેના વિશે ગુજરાતના બીજા લોકોને પણ જણાવવું જોઈએ અને જનજાગૃતિનો એક ભાગ બનવું જોઈએ. તો આમ મિત્રો, આ એપ્લિકેશનના ફાયદાઓ આપના સુધી પહોંચાડવા માટે આજના આ વિડીયોમાં આપણે સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો તથા તે એપ્લિકેશનમાં પોલીસ વિભાગની કઈ કઈ સેવાઓ મેળવી શકાય છે તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી ઉપયોગી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, તેના માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં તમારે ગૂગલ પ્લે સ્ટોર ખોલી લેવાનું રહેશે, અને ગૂગલ પ્લે સ્ટોર ખોલી લીધા પછી તમારે સર્ચ બારમાં સિટીઝન ફર્સ્ટ લખી લેવાનું રહેશે. અને જેવું તમે સિટીઝન ફર્સ્ટ લખવા જશો તો તમને અહીંયા તેની લિંક જોવા મળી જશે. સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસનું જે ટેબ છે તે જોવા મળી જશે, અને તેનો સિમ્બોલ આ પ્રમાણેનો તમને જોવા મળશે, જે હોમ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકારની આ ઓફિશિયલી એપ્લિકેશન છે. તો તમે અહીંયા જોઈ શકો છો આ પ્રમાણેનો તમને એક લોગો જોવા મળી જશે. આ લોગોવાળી એપ્લિકેશન હોય તે તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે, જેનું નામ છે સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ, અને તે હોમ ડિપાર્ટમેન્ટ ગુજરાત રાજ્ય દ્વારા મેન્ટેન થાય છે, જેના અત્યાર સુધીમાં તમે જોઈ શકો છો કે 100K+ ડાઉનલોડ મળેલા છે, તે પણ તમે અહીંયા જોઈ શકો છો. તો આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવા માટે અહીંયા તમને ઇન્સ્ટોલનું બટન જોઈ શકો છો, તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. તો ચાલો હું ઇન્સ્ટોલ બટન ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાં તમારા મોબાઈલમાં ઇન્ટરનેટની સ્પીડ પ્રમાણે થોડી ઘણી વાર પણ લાગી શકે છે, અને ઇન્સ્ટોલ થઈ ગયા પછી તમારે તેને ઓપન કરી લેવાની રહેશે. જેવા તમે ઓપન કરશો તો આ પ્રમાણેનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે. તો તમે જોઈ શકો છો કે આપણી જે સિટીઝન ફર્સ્ટની એપ્લિકેશન છે તે ઇન્સ્ટોલ થઈ અને ઓપન થઈ ગઈ છે. તો મિત્રો, આ એપ્લિકેશનમાં અહીંયા ડાબી બાજુએ તમને 3 લાઇનનું નિશાન જોવા મળી જશે, જેના ઉપર આપણે ટચ કરવાનું રહેશે. જેના ઉપર ટચ કરશો એટલે આ પ્રમાણે તમને મેનુઓ જોવા મળશે, જેમાં આપણે 2 અલગ અલગ ભાષામાં આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકીએ છીએ, જેમાં બાય ડિફોલ્ટ ઇંગ્લિશમાં આવશે, અને જો તમે ગુજરાતીમાં જોવા માગતા હોય તો અહીંયા ગુજરાતી ઉપર ટચ કરવાનું રહેશે. તો હું તમને બતાવું, આમ ગુજરાતી ઉપર ટચ કરતાં તમે આખી એપ્લિકેશનની વિગત ગુજરાતીમાં જોઈ શકો છો. અને આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે તમારે સૌપ્રથમ આ એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કરવું પડશે, તો તેની વિગત પણ આપણે જોતા જઈએ. તો હાલ હું ઇંગ્લિશ કરી લઉં છું. તો મિત્રો, આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે આપણે અહીંયા 3 લાઇનનું જે નિશાન છે તેના ઉપર ટચ કરી, અને ત્યાર પછી લોગિનનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું છે. જેવા આપણે લોગિનના બટન ઉપર ક્લિક કરશું એટલે આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળી જશે. જો તમે પહેલેથી રજિસ્ટર્ડ હોય તો તમારું યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરી અને ત્યાર પછી લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. પણ જો તમે પહેલી જ વાર આ જે ગુજરાત પોલીસની સિટીઝન ફર્સ્ટની એપ્લિકેશન છે તે ઇન્સ્ટોલ કરી હોય તો તમારે સૌપ્રથમ તેમાં રજિસ્ટર્ડ થવું પડશે. તો તેના માટે રજિસ્ટર મીના બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું અહીંયા રજિસ્ટર મીના બટન ઉપર ક્લિક કરી દઉં છું. જેના ઉપર ક્લિક કરતાં અહીંયા આપણને એક પ્રકારનું ફોર્મ જોવા મળી જશે, જેમાં આપણે સૌપ્રથમ આપણું નામ લખવાનું રહેશે, ત્યાર પછી મિડલ નેમ લખવાનું છે, અને ત્યાર પછી લાસ્ટ નેમ લખી લેવાનું રહેશે. ત્યાર પછી તમે જે કંઈ યુઝર નેમ રાખવા માગતા હોય તે યુઝર નેમની વિગત અહીંયા લખી લેવાની છે, અને ત્યારબાદ તમારે તમારો પાસવર્ડ છે તે ક્રિએટ કરવાનો રહેશે. તો સામાન્ય રીતે પાસવર્ડમાં તમે કેપિટલ લેટર, સ્મોલ લેટર
ન્યુમેરિક આઈટમ તથા જે સ્પેશિયલ કેરેક્ટર છે તેનો ઉપયોગ કરવો જેથી અને તમારો પાસવર્ડ સ્ટ્રોંગ બને. તો તમને સ્ક્રીન ઉપર જોવા મળી જશે, તો આ પ્રમાણે તમે કંઈક પાસવર્ડ ક્રિએટ કરશો તો તમારો પાસવર્ડ સ્ટ્રોંગ બનશે અને તમે બનાવેલો પાસવર્ડ અહીંયા ફરીથી દાખલ કરવાનો રહેશે. ત્યાર પછી તમારે અહીંયા ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી સિક્યુરિટી ક્વેશ્ચન સિલેક્ટ કરી લેવાનો રહેશે. તો અહીંયા તમને અલગ અલગ જે ક્વેશ્ચન છે તે જોવા મળી જશે. તો આ પ્રમાણેના પ્રશ્નોમાંથી તમે જે કંઈ પ્રશ્ન સિલેક્ટ કરવા માગતા હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે. અને ત્યાર પછી તમારે તેનો આન્સર, તમે તેનો જે જવાબ રાખવા માગતા હોય તે જવાબ અહીંયા દાખલ કરી દેવાનો છે. આ સિક્યુરિટી ક્વેશ્ચન ત્યારે ઉપયોગમાં આવશે જ્યારે તમે તમારું લોગિન આઈડી ભૂલી ગયા હોય અથવા તો પાસવર્ડ ભૂલી ગયા હોય, તો તમે આ સિક્યુરિટી ક્વેશ્ચનના આધારે તમારું જે એકાઉન્ટ છે તેને રિકવર કરી શકશો. ત્યાર પછી મિત્રો તમારે અહીંયા તમારું ઈમેલ આઈડી દાખલ કરી દેવાનું છે અને ત્યારબાદ મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો રહેશે. અને આ તમામ વિગતો દાખલ કરી લીધા પછી ગેટ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું અહીંયા પ્રથમ મારી વિગતો ભરી લઉં અને ત્યાર પછી તમને આગળની વિગતો બતાવું. તો મિત્રો મેં મારી તમામ વિગતો અહીંયા દાખલ કરી લીધી છે. હવે હું અહીંયા ગેટ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દઈશ. જેવા આપણે ગેટ ઓટીપી બટન ઉપર ક્લિક કરશું એટલે આ પ્રમાણેની સ્ક્રીન આપણી સામે આવી જશે અને તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે, જે ઓટીપી અહીંયા દાખલ કરી દેવાનો રહેશે. તો મિત્રો મને મારા મોબાઈલ પર ઓટીપી મળી ગયો છે, હવે હું તે દાખલ કરી અને ત્યારબાદ આગળની પ્રોસેસ કરીશ. તો મિત્રો મેં ઓટીપી દાખલ કરી લીધો છે, હવે હું અહીંયા સબમિટ બટન છે તે બટન ઉપર ક્લિક કરી દઈશ. તો ચાલો હું અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરું છું. જે ક્લિક કરતાં આ પ્રમાણેનો મેસેજ તમને જોવા મળી જશે કે થેન્ક યુ ફોર રજિસ્ટ્રેશન, વેલકમ ટુ હોમ ડિપાર્ટમેન્ટ, યોર અકાઉન્ટ હેઝ બીન ક્રિએટેડ સક્સેસફુલી, યુ કેન લોગ ઇન ટુ યોર એકાઉન્ટ યુઝિંગ યોર વેલિડ ક્રેડેન્શિયલ. તો આ પ્રમાણેનો મેસેજ જોવા મળશે જેને ક્લોઝ કરી દેવાનું રહેશે. અને ત્યાર પછી તમારું જે યુઝર નેમ હતું તે યુઝર નેમ દાખલ કરી અને તેના નીચે તમારો પાસવર્ડ દાખલ કરી અને લોગિન થઈ જવાનું રહેશે. તો ચાલો હું પ્રથમ લોગિન થઈ જઉં અને ત્યાર પછી આગળની વિગતો તમને જણાવું છું. તો મિત્રો હું અહીંયા સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસની એપ્લિકેશનમાં લોગિન થઈ ગયો છું. જેવા આપણે ત્રણ લાઇનની નિશાની ઉપર ક્લિક કરીશું એટલે સૌ પ્રથમ તમને તમારું નામ જોવા મળી જશે અને ત્યાર પછી નો યોર પોલીસ સ્ટેશન ઉપર ક્લિક કરશો તો તમારે કયું પોલીસ સ્ટેશન લાગે છે તેની વિગતો જાણી શકાય છે. અને ત્યાર પછીનો ઓપ્શન છે કોન્ટેક્ટ ડિટેલ, તો કોન્ટેક્ટ ડિટેલ ઉપર ક્લિક કરીશું એટલે ગુજરાતના જે અલગ અલગ રેન્જના પોલીસ સ્ટેશન છે તેના તમને નંબર જોવા મળી જશે. તો તમે અહીંયા ક્લિક કરી અને જોઈ શકો છો કે કમિશનર ઓફ પોલીસ, તો તેના ઉપર ટચ કરતાની સાથે તેને લગતી જે કંઈ ઓફિસો હોય તેના ઈમેલ એડ્રેસ તથા જે નંબર છે તે તમને જોવા મળી જશે. તો અહીંયાથી તમે જે કંઈ ટેલિફોન નંબર મેળવવા માગતા હોય તે જોઈ શકો છો. જેમ કે આપણે અમદાવાદ રેન્જ ઉપર ક્લિક કરીશું તો અમદાવાદ રેન્જના જે કંઈ પોલીસ સ્ટેશન હોય તે પોલીસ સ્ટેશનના ઈમેલ એડ્રેસ અને જે ટેલિફોન નંબર છે તે તમને જોવા મળી જશે. તો આ પ્રમાણે ગુજરાતના જે અલગ અલગ રેન્જ છે તેના પોલીસ સ્ટેશનના નંબર અહીંયાથી સરળતાથી મેળવી શકાય છે. ત્યાર પછી આગળ આપણે બતાવીએ તો અહીંયા ક્લિક કરશો એટલે આપણે જેમ આગળ જોયું તે પ્રમાણે ઇંગ્લિશ અને ગુજરાતી બે અલગ અલગ ભાષા સિલેક્ટ કરી શકાય છે. જેમ કે ગુજરાતી સિલેક્ટ કરશો એટલે આખી આખી એપ્લિકેશન તમને ગુજરાતીમાં જોવા મળી જશે. જેમાં હવે આપણે બતાવું કે આમાંથી કઈ કઈ સેવાઓ મેળવી શકાય છે. તો સૌ પ્રથમ તમે અરજી ઉપર ક્લિક કરશો તો અહીંયાથી તમે ઈ અરજી કરી શકો છો. આ ઉપરાંત ગુમ થયેલ વ્યક્તિ અંગેની જાણ પણ કરી શકો છો અને સાથોસાથ અહીંયા તમે નીચે જે ગુમ થયેલ અથવા તો ચોરાયેલ સંપત્તિની જાણ પણ કરી શકો છો. ત્યારબાદ નોંધણીમાં જોઈ લઈએ તો મિત્રો નોંધણીમાં આપણે જોઈએ તો સિનિયર સિટીઝનની નોંધણી કરાવી શકાય છે, ભાડુઆતની નોંધણી કરાવી શકાય છે, તે ઉપરાંત ડ્રાઈવરની નોંધણી કરાવી શકાય છે અને ઘરઘાટીની નોંધણી કરાવી શકાય છે. ત્યાર પછી આગળ આપણે લાયસન્સ અને પ્રમાણપત્રમાં જોઈએ તો લાયસન્સ અને પ્રમાણપત્રમાં અહીંયા એનઓસી માટેની અરજી કરો, તેના ઉપર ક્લિક કરતાં આપણે એનઓસી માટેની અરજી કરી શકીએ છીએ અને પોલીસ વેરિફિકેશન માટે પણ અહીંયાથી એપ્લાય થઈ શકાય છે. અને ત્યાર પછી છેલ્લે આપણને વિગતો શોધો તેનો એક બટન જોવા મળે છે, જેના ઉપર ક્લિક કરતાં આપણને બીજી અલગ અલગ સેવાઓ જોવા મળે છે. જેમાં આપણે અહીંયા એફઆઈઆરની નકલ મેળવવા માટે પણ ઓનલાઈન એપ્લાય થઈ શકીએ છીએ, તે ઉપરાંત ગુમ થયેલ વ્યક્તિ શોધવા માટે પણ અહીંયાથી એપ્લાય કરી શકાય છે અને અજાણી મૃત શરીરની માહિતી પણ અહીંયાથી મેળવી શકાય છે. તો આમ જે પોલીસ વિભાગની અલગ અલગ જે સેવાઓ છે તે તમે તમારા
આંગળીના ટેરવે મેળવી શકો છો. તો આ એક બહુ ઉપયોગી કહી શકાય તેવી ગુજરાત સરકારના પોલીસ વિભાગની એપ્લિકેશન છે. તો આનો ઉપયોગ કરી અને તમે પણ સરળતાથી આ પૈકીની કોઈ પણ સેવા મેળવવા માંગતા હોય તો તમારા મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરી તેને ઇન્સ્ટોલ કરી અને સરળતાથી મેળવી શકો છો. તો મિત્રો, આમ સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપની મદદથી આપણે ગુજરાત પોલીસની વિવિધ સેવાઓ માત્ર એક ક્લિક ઉપર મેળવી શકીએ છીએ. જેમ કે ઈ અરજી કરવી હોય તો કરી શકાય છે, ભાડુઆતની નોંધણી, ડ્રાઈવરની નોંધણી, સિનિયર સિટીઝનની નોંધણી, ઘરઘાટીની નોંધણી, પોલીસ વેરિફિકેશન, NOC માટેની અરજી, ગુમ થયેલ વ્યક્તિને શોધવા માટેની અરજી, ગુમ થયેલ ચોરાયેલ સંપત્તિની જાણ તથા તમારું પોલીસ સ્ટેશન જાણવા માટેની જે વિવિધ સેવાઓ છે તે એકદમ સરળતાથી મેળવી શકાય છે. તો મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો ગુજરાતના અન્ય લોકો સુધી પણ શેર કરી દેજો, જેથી કરી અને તે લોકો પણ સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને ગુજરાત પોલીસની આવી વિવિધ સેવાઓ છે તે ઓનલાઈન મેળવી શકે. તો મિત્રો, આમ સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ્લિકેશનમાંથી અહીંયા જે કંઈ આપણને સેવાઓ મળે છે તે સેવાઓ પૈકી જે અલગ અલગ સેવા છે તે કઈ રીતે મેળવી શકાય અને તે સેવા મેળવવા માટે શું શું માહિતી દાખલ કરવાની આવે છે, તેનું ફોર્મ કેવી રીતે ભરવાનું તેની માહિતી જોતી હોય તો તમે અહીંયા નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તો આપણે તેના વિશે પણ એક અલગથી વિડીયો બનાવવા માટે પ્રયત્ન કરીશું અને આપના સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. તો આમ મિત્રો, જો તમને આ સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસની એપ્લિકેશન ઉપયોગી લાગી હોય તો ગુજરાતના તમામ લોકો સુધી આ વિડીયોને પહોંચાડી દેજો, જેથી કરી અને તે લોકો પણ સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા વગર એકદમ સરળતાથી તેઓ પણ આ ગુજરાત પોલીસની જે અલગ અલગ સેવાઓ છે તેનો લાભ મેળવી શકે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો. અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.